bertawar, aku namu gitu tuh. Mayatra manjula den Pravin Kumar. પછી આ તમને વાળીએ જે બોલાય વાત આદિ અકલાવ ને તમે અહીંયા આવજો હું તમને નોકરી પર ચડાવી દઈ ઈ કોણ ઈ રમેશભાઈ જીણાભાઈ રૂપાવટિયા બરોબર એટલે એને એમ કે તમારી યારે આવી રીતે આમ ખરાબ નજરેથી જોતા ને એવું કરતા હોય પેલા ના એના ઘરની સામે એક જણ એની દેલી અને મારા સબ સેન્ટર નો દરવાજો સામે જ છે પણ એની મુજબ આપણી ઉપર હશે એ તો કઈ ખબર નહીં પણ છેલ્લા હું નોકરીમાં ચડીને 2011 થી લોકોની નજર ખરાબ હતી પણ મેં કોઈ દી એ નજરે કોઈને જોયું નહીં હું મારે તે હું નોકરી કરતી પહેલા દરબારના ભાઈ હતા એને કુકાઓ જતા રિક્ષામાં બુલેટ આડું નાખ્યું એને કીધું મારી ગાડી વાંધે જા તો મેં દબાવી દીધું કે આપણી આબરૂ જાય નહીં અને કોઈને ગામમાં મારે વાત નથી કરી તો એ બાર ન પાડ્યું મેં પછી પાછા પાંચ વર્ષ વ્યા ગયા તો ઉકાભાઈ કિકાણી છે એ એના ઘરના સપસમાં આવ્યા એટલે એ સપસ પણ ઉતરતા તો ત્રીજા દિવસે અમે સત્સેન્ટરમાં ત્રણ જણી બેઠી હતી તેને મારા ખંભા પર હાથ મૂકી મને એમ કીધું કે મને મત દીધો તો રાણી બનાવી દેત વળી ત્યાંથી ત્યાંથી પતાવી દીધું વળી પાછો એને એક લાખાપાદરના જસકુભાઈ રિક્ષાવાળા છે અવારનવાર અમારે કુકાઓ જવું હોય એની રીતે અમે જઈએ તો એની હારે કહેવાયું કે ભાઈ પંચાયત વાળો આવે ને તો 1500 રૂપિયા દેવું અને નોકરીમાં પૈસા મળે કે ન મળે અમે એનું બધું અકાવી દેવું પણ પંચાયત વાળવા રાખે એમ એટલે જીભા જોડે મેં એની રીતે બાજી લીધું ત્યાર પછી એને બધું દબાવી દીધું મેં પછી કઈ બોલી નહીં અને પાછું અત્યારે પાછું જગાવ્યું કે પછી એનો જ પાછો માણસ છે એને પાછું વાળી આવવાનું કીધું એના ઈજ છે આ બધા એના ઈજ છે પાછું હાથ વરે કે પાછું વાળી આવવાનું કીધું એટલે 15 વર્ષ છે તો એને મારો પીછો જ મૂકો નથી તમારે યાર એમ એની આમ એની જે કઈ છે એની નીતિ ખરાબ છે એવું છે ને ખાલી નીતિ ખરાબ છે એટલે પછી એને હું થયું હવે આ માણસ લડે એમ છે એટલે આપણે આને નોકરી પરથી ઉતારીએ નોકરી પર ઉતારવાનું કારણ હું લીધું તો એને કઈ ફોર્સ જોતો હતો પણ આપણા જતા ડોક્ટર રાઠોડ મારી ભૂલ હતી તો ત્યાં જઈને કહી દેવું છું લાંબુ નહોતું કરવું છું વાસમાંથી ત્રણ વ્યક્તિને બોલાવવાનું કઈ ખીચા પૈસા નાખ્યો ન નાખ્યો મારો ગામ જાય મારી વિરુદ્ધ એને હું ગામનો નાગરિક છું નામ તો ન આપે કે ડિલિવરી કેસમાં ધ્યાન નથી દેતી પૈસા ખાઈ જાય છે અવારનવાર ખોટા બિલ મૂકે તેમ તેમ મારી ફરિયાદ કરી એટલે અહીંયા ફરિયાદ નું રજીસ્ટર રેડી આવ્યું એટલે આ લોકો એટલું જ જોતું હતું તમારી ઉપર આ બધું ઊભું કરવામાં આવ્યું ને અને પછી સમાધાનમાં એવું કીધું કે મારા પપ્પાને ફોન કર્યો મારા કાકા અને મારા કાકાનો છોકરો તો ઈ કે ઢેટવાડાને એ કોઈ આવવું ન જોઈએ એવું કીધું મારા પપ્પાને બરોબર કોણે એવું કીધું આ રમેશભાઈ રૂપાવટિયા તો રમેશભાઈ રૂપાવટિયા છે એ શું છે સભ્ય છે હું છે સભ્ય છે તમારું ગામ ક્યાં આવ્યું આ 2.5 કિલોમીટર અરે અમારા ગામ ની દીકરી છે દેવુપુરી છે ત્યાં હા એ અમારો મોટી માં છે બરોબર ત્યાર પછી એક સુલતાનપુર ની દીકરી હતી ત્યાં દીકરો દીકરી જે હતા રહી ગયા સનવાડા તો અહીંયા બેડી છે ક્યાં તાલુકો તાલુકો તમારો કયો છે તાલુકો કુકાવ લાગે જિલ્લો અમરેલી તમારે આ બાજુ અમરેલીમાં હમણાં હમણાં બહુ મારે આવા નવા ફોન આવ્યા છે હું અમારા નંબર તમે ક્યાંથી લીધા હતા યુટ્યુબમાંથી બરાબર કાંઈ વાંધો નહીં હવે આપણે આજે કાંઈ તમને વાડીએ બોલાવ્યા હતા એની સામે તમે ફરિયાદ બરિયાદ આપી મેં ફરિયાદ આપી હામી ઓછીમાં સહી લીધી છે પછી એક્રોસિટી કરી તો એની હામી સહી લીધી છે 8 જગ્યાએ તમે રજીસ્ટર રેડી છે ગાંધી લગે લગી મોકલું કોઈ કોઈનો જવાબ નથી કલેક્ટર તમને મોકલું તો કોઈ જવાબ નથી અને છેલ્લે મેં એક્રોસિટી કરી દાખલ વકીલ રાખીને કેસ દાખલ કર્યો ને તો એનો કોઈ જવાબ નથી અને સામે ઉગ્રાણી કરી કે આરોપીને કાંઈ કીધું તો કુકાવાળા કે વડિયાવાળાને કરવાનું વડિયાવાળા કે કુકાવાળાને કરવાનું અમરેલી ગઈ તો અમરેલી કે આ તો કે સાહેબ રજા ઉપરશે આપડી બાયુ ને એમ કા તો તમે આશા વર્કર એટલે આપડે જે આશા વર્કર માં નોકરી કરો ને શેમાં કરો છો ઘરે ઘરે આપડે દવા નાખવા આવીને બાયુ ડિલિવરી કેસ માં લઈ જાય
હા એની અંદર છે ગામડું હોય ને એટલે તમને એમ થાય કે આશા વર્કર એટલે કઈ મોટી નોકરી છે, એટલે ઓલા જે સરપંચ હોય ને આનો ઉપયોગ ગામો કાયમ થાય છે. પૂરેપૂરો આશા નું આમ બહુ શોષણ થાય છે. કેમ કે સરપંચ એમ કે તું ન્યાય આવી જાય, ઓલી બાઈ ને હું બિચારી મજબૂરી નો લાભ લે, મને એમ કે નકર માં નોકરી માં કાઢી નાખશે, એટલે આનું આ લોકો તક નો લાભ લેતા હોય છે. પણ આપણે ભણેલા હોય ને તો આપણે કોઈના હાથમાં આવતા નથી, જો ભણેલ ન હોય તો તમારો ઉપયોગ કરવામાં આવે. અને પાછા મારા કાકા, મારા પપ્પા અને મારા કાકા છોકરો, અમે ત્રણ જણા ને ચાર જણા બેઠા હતા. તો ઈ રમેશભાઈ શું કીધું, અમે કે એમ થાય, અમે કે બહુમતી વાળા કહેવાય, અમે કે તો શિક્ષક ગામમાં રાખીએ, અમે કે તો મંત્રી રાખીએ, અમને સારા લાગે એ રાખીને ફંડદારા ને બદલી કરાવી નાખીએ, અમે પંચાયત કરી એમ થાય. એવું કીધું, એનું નામ શું કીધું? રમેશભાઈ ચીનાભાઈ રૂપાવટિયા. એવું સરપંચ છે ત્યાં? નહીં નહીં, ખાલી સભ્ય. બરાબર. એટલે મૂળ તમારા ગ્રામ્ય વિસ્તારમાં આવું હોય અને દેખાવડી બાયું હોય ને એવી હોય ને એટલે એનું શોષણ કરતા હોય આ લોકો. પણ હવે થોડું કાયદાથી હલવાનું અને આપણે એવું લખમાં નહીં પડવાનું જેથી કરીને આપણો ઉપયોગ થાય ને ખોટી સમાજ બદનામ ન થાય. હું તો મને ત્યાં તો કહું છું, ખરા બે કિસ્સા બનાવીને મેં કીધું મારા ઘરે કોઈને વાત નથી કરી. છેલ્લા ત્રણ મહિનાથી હું આમનો રગડાવું છું. છેલ્લે મેં વાત ઘરે કરીને કે હવે મારે નોકરીનો સવાલ આવ્યો, વળી કે ભાઈ નોકરી કેમ મૂકી દીધું, હું થયું મારા હારા વાત કરી છે તને મારા હારા ખાટલામાં. હવે આ તમારું જે કઈ તમારું આ તમારી ઉપર જે આવું ષડયંત્ર થયું એનો પર્દાફાશ કરવા માટે યુટ્યુબ માં વિડીયો મૂકી હતી? મૂકો, કઈ વાંધો નહીં. હા, એટલે એમાં એવું છે કે હવે આવું છે કઈ એટલે તમારા ઓડિયા થી બીજી આપણી બાયુના જે શોષણ થતા હોય, અને હવે બને ત્યાં સુધી કદાચ નોકરી આપે તો ઠીક છે, પણ સરકારને અધિકારી કર્મચારીઓની સઘન તપાસ કરી અને એમાં તમને જો યોગ્ય હશે એટલે તમને પાછા ચડાવી દેશે ને એવું લાગશે તો આપણે રજૂઆત પણ કરાવશું. એટલે એમાં કઈ ટેન્શન ના લેતા, પણ બને ત્યાં સુધી ગામમાં વિવાદ ન થાય ને એકબીજાને. આવું ગામના અત્યારે અમુક ફોન એવા આવે છે મારી ઉપર કે તમારી યારે આવું થયું છે, અમે કે શરમજનક છે કે ગામ આખું ગણાય જાય, પણ આ લોકો તમે મૂકતા નહીં છે. જો તમે એને મૂકશો તો કાલે વારે બીજા પ્રશ્ન પાછા ઉત્પન્ન થાય. ગામ લોકો મને સાથ આપે છે. સનાળા ગામ ને? હા, સનાળા. તમારી બાજુમાં ક્યાં ગામડા આવ્યા? એ કઈ મને મારા સમજવા પડતું. મારી બાજુમાં સનાળા, લાખાપાદર, ઈશ્વરિયા, આ બાજુ પાયાવદર, ચોકડી, ઉદરા, અને આ બાજુ બાદલપુર, દેડી. હા, સમજી સમજી. એટલે ગામડા ગ્રામ્ય વિસ્તાર છે. ગ્રામ્ય વિસ્તાર. તમારા ગામની અંદર આવું પહેલેથી થતું જ આવતું હતું કે તમારી ઉપર એક ઉપર થયું? આની ઉપર પેલા કોઈ બાઈ ઉપર આવું કરેલું? નહી, અમારે છે ને 7 વર્ષ પેલા બેઠા ચૂંટણી થતી વર્ષોથી તમારી ઉપર જે આવું કૃતિ એમ કે તમારી ઉપર જે બુરી નજર કરવામાં આવી એવી કોઈ બીજી બાઈ ઉપર કરવામાં આવેલી ખરી? ના, બરાબર. પેલા ગામમાં હતું, ઇજ્જત આબરૂ હતી, પણ પેલા જે અમારા મોટા ભાઈ વયા ગયા ને ત્યાં પછી આ ઉકળી ગયું. કઈ વાંધો નહીં, હવે એમાં બને ત્યાં સુધી આપણે એકબીજાનું સોલ્યુશન થાય એવું કરશું. પણ હવે હું એક થોડુંક આવું ધ્યાન રાખવાનું, કેમ કે આનું કારણ શું છે કે અત્યારે માણસોમાં આવી બધી વિકૃતિ છે, સંસ્કારને નામે મીંડું થઈ ગયું છે. સહન કરવાનું તો વાળીએ જવાનું રે તેમ. નોકરી મૂકી દઉં, પણ મને બીક શું હતી, મેં વાળીએ નો આ પ્રશ્ન એટલે ઊંચો અવાજ કર્યો મેં મારો કે મારી દીકરી એક છે એને એમ કરે છે. 2 મહિના રહ્યા, કાલે સવારે કોઈ પણ ગામ એને 3 ગામ આપે, કોઈ પણ 3 ગામ આપે એટલે એ 3 ગામ માં એને નોકરી કરવા દે. બીજી દીકરી પાછી એને એમ જ કરે છે, એને કોઈ પણ જિલ્લા નું કોઈ પણ 3 ગામ આપે. તો પછી આ લોકો પછી ક્યાં શું એવા કે આ લોકો ન્યાય નડીએ આને? એટલે પછી મને એમ કે હું જાગૃત થઈ જાઉં અને કાલે સવારે કોઈ આપણા ઘરનું નામ લે, આપણી સમાજનું નામ લે. હું તમારું છે ને થોડુંક કરાવું છું એડજસ્ટ, અને આપડે ઓલા સાહેબ આરે એની આરે હું વાત કરું છું, તમારા સરપંચ આરે એવું લાગશે વાત કરી લઈશ.
અને જો અત્યારે તો આપણે વાત કરી નારે ના અમે તો કઈ એવું કીધું જ નતું એના નેના હતા એના નેના હતા એમ કે તમે બધા ભાઈ ને તો ઓળખતા હશો બધા ભાઈ ચેરમેન હતા આપણે અનાળામાં હું પછી તમારા ગામમાં એમાં ક્યાંય આવ્યો નું ગામડું જ મારે નામ સાંભળેલું છે પણ હવે કઈ ખ્યાલ નથી એમ કે કેમ કે અમારે કઈ કામ વગર ક્યાંય જવાનું હોય કેમ કે ઈ એક બધા ભાઈ છોકરો ઈ મને ચેટ થાય હગા બે મારા ચેટના છોકરા ઈ ત્રણ છોકરા ચિત્રમાં નું આવ્યા અને પટેલ ને સાથે આપ્યો અને આ બધો પ્રશ્ન ઉત્પન્ન કર્યો પછી આ પ્રશ્ન ઉત્પન્ન કર્યા પછી આ છોકરાને થોડી ખબર હતી કે ઓલા લોકો આવી માંગણી કરી છે તમારો અંગત મામલો આવો હાલે છે તમને આવી રીતે ત્રાસ આપે છે એમ ઈ છોકરાઓને કઈ ખબર નથી કે આ નોકરી પર ઉતરી જાય તમે બીજા લઈ લેવું કે આને એમ હોય છોકરાઓને પણ આ ઓલા લોકો આમ ઉપયોગ કર્યો મારો કઈ કઈ વાંધો નહીં અત્યારે તો તમારે એ કઈ જે કઈ છે એ પર્દાફાશ કરાવી દઈશું આપણે અને થઈ જશે હું તમારો ઓડિયો છે ને યુટ્યુબમાં તો ચડાવું છું એટલે આપણી જે બાઈ હોય ને એને આવું ક્યાંય શોષણ થતું હોય કેમ કે ગામોગામ સરપંચ છે ને સરપંચો એવા બધા જો કે સારા માણસો છે બધા એવા નથી હોતા અત્યારે પાંચે આંગળી સરખી તો કઈ હોય નહીં અને બિચારી કોઈ બાઈ અભણ હોય અને બે ત્રણ ચાર છોકરી ભણેલી હોય એનું શોષણ થાય ખોટું શોષણ થાય એ ગામડા વિસ્તારમાં એવું હોય કે તમારે અત્યારે તો સિટીમાં વ્યા જાવ તો તમારું તમારું મેળ આવે બાકી તો નકામું છે અને વડિયા ગયા ત્યારે અમે મેહુલભાઈ રાઠોડ કરીને છે તો વકીલ તરીકે એને કીધું તો ઓસીમાં થઈ હમે લઈ લીધી મને કે બેન કે કોર્ટમાં રજા છે ને એટલે આપણે સોમવારે જશો કાલ સોમવાર જોશો હું થાય છે કાલ નો દી જોઈ દઉં પાછું મેહુલભાઈ ફોન કર્યો મને કે આપણે સોમવારે જશું આજ ફોન કરીને કેવું છે સોમવાર નું કે તો ઠીક ખોટો વિવાદ ફેલાય નહીં અને આ કઈ છે એ તો આપડે કાયદાકીય જે છે એ પણ તમે તમારી રીતે લેવું એ ખોટું ખોટા વિઘ્ન ઉભા ન થાય બરોબર એ મારી રીતે હું છે ને સરપંચ અને એની યાર વાત કરી લઉં છું અને એ તો ના જ કરું એને થોડા આવું કીધું છે એ તો કે પણ કીધું જ હોય તો આપણું કયું હોય ને હા હા કઈ કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં હા ભલે તમારો ફોટો આમાં મોકલજો એટલે હું છે ને ઓડિયો ચડાવી દઉં છું વાંધો નઈ હવે જો તું તારે તારે જે એમ કરવું હોય ને રમલા કરજે અમારો કઈ વાક નથી બનો નથી હું અમારો વાક બનો હશે તો એ જાણશે મોબાઈલ જાણશે એમ નહી રમલા એ કાવ કીધું તમે રમલા એ કીધું ઈ કે હા કે મેં કીધું તું ઈ કે ઈ સાહેબ નો ફોન એ મારી માથે આવ્યો એટલે મેં રમલા ને બોલાય મેં કીધું તમે મંજુ નામ કીધું તું તો કે હા મેં કીધું તું પણ એમ કીધું તું કે મારી વહુ ને એમ છોડ્યું ને બધા વાડી આવે એટલે આપડે નિરાતે વાત કરી લેવી આપડે બીજું કઈ મારા પેટમાં બાજુ પાક હતું નહીં એની વાડી સમાધાન થાય સર પંચાયત ના કાગળિયો દીધો તો પંચાયત થાય હવે ઈ તો મેં એને કીધું તો કે દેપારો થાય ને એટલે ભાભી મેં આમ કીધું તું મેં કે સારું ઈ જે હોય ઈ મારે કઈ જોવા નથી પણ મેં કે તમારે છે મેં કીધું એના વાડીએ ન બોલાવે મેં કે સાહેબ નો ફોન આવ્યો સાહેબ ને એમ કહી દીધું છે મારો ભગવાન મારો એ તો મને ખબર ચોતુર મારો અટાણ મારી ફોન માં વાત ચાલુ જયારે હું સ્વામિનારાયણ મંદિરે બચી હતી ને રમેશ સાહેબ બોલતા હતા ને એ રેકોર્ડ મેં કીધો મારા હાથમાં ફોન હતો ને ગટી દબાવી દીધી નકર મારો કોઈ સાક્ષી ન થાત એના શબ્દો એવા હતા મારે તો મેં કાવ હતા બીજા શબ્દો કરવા મારા મોઢા માં અપાશે એ તો મને ખબર છે કે અત્યારે મારો રેકોર્ડિંગ ચાલુ જશે તો તમારું રેકોર્ડિંગ કરવું મારે રેકોર્ડિંગ માણા ને એકાબીજા ની અને તમે તો મને ખબર જ કે તમે આખા ઢોરવાડે મારી તો મજબૂરી કોઈ ઓળખી જ નથી મજબૂરી તમને ખબર તમે કઈ પૂછતો નથી
પણ હું શું પૂછવા આવું?